છે. ધી અધર સેક્ટર જે હવે આઈ થિંક આપણને લાગે છે કે બધી જ ટર્મોઇલથી અને જે પ્રોબ્લેમ્સ હતું એમાં અહીંથી નીકળી રહ્યું છે, બે સેક્ટર છે, ઓટો સેક્ટર અને ટેલિકોમ સેક્ટર. આ બે સેક્ટર એને કઈ રીતે જોવા જોઈએ ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવથી? સી, ઓટો સેક્ટર અગેન ઇટ્સ અ ડિસ્ક્રેશનરી સ્પેન્ડ. અગર ઇકોનોમી ગ્રો થઈ રહી છે અને અગર તમે જોશો કે લાસ્ટ 5 વર્ષ 7 વર્ષ 8 વર્ષમાં આપણે પીક ઓફ ધ સાયકલ નથી પહોંચ્યા ઇન એની ઓફ ધોઝ સેગમેન્ટ્સ. ધેર ઇઝ પેન્ટ અપ ડિમાન્ડ ફોર શ્યોર, અને લાસ્ટ 1-2 વર્ષમાં ધેર વોઝ સપ્લાય સાઇડ ઇશ્યુઝ એઝ વેલ. ગોઈંગ ફોરવર્ડ મને લાગે છે કે સપ્લાય સાઇડ ઇશ્યુઝ સોલ્વ થયા છે, રો મટીરિયલ પ્રાઇઝિસ કરેક્ટ થયા છે, હરેક કાર કંપનીઓએ પોતાના ભાવ પણ વધાર્યા છે. તો અગર એનાથી સારા એવા સેલ્સ થાય છે ઇન ટર્મ્સ ઓફ ધ મોમેન્ટમ, દેન મને લાગે છે કે એ લોકોના ક્વાર્ટરલી અર્નિંગ્સ મે સ્ટાર્ટ ઇમ્પ્રુવિંગ ફ્રોમ હિયર ઓનવર્ડ્સ. હવે કેટલું સસ્ટેનેબલ છે, કેટલા લાંબા ગાળે સુધી થઈ શકે છે, ઇઝ એનીબડીઝ ક્વેશ્ચન, રાઈટ? પણ મને લાગે છે કે પ્રોબેબલી નેક્સ્ટ 1 યર ટુ 2 યર્સ સ્પેસિફિક સેગમેન્ટ ઇન ધી ઓટો ઇન્ડસ્ટ્રી અટ્રેક્ટિવ છે અને પોસિબલી અહીંયાથી એ થોડીક ઇમ્પ્રુવમેન્ટ બતાવી શકે છે. હાલાકી ઇન ધ ઇન્ટરમીડિયેટ ટાઈમ તમે મંથલી નંબરના હિસાબે થોડી વોલેટિલિટી રહેશે, બટ ઓટો સેક્ટરમાં ઓપોર્ચ્યુનિટી તમે જોઈ શકો છો ફોર સમ ઇન્વેસ્ટમેન્ટ.